નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શું જાડેજા સભા નંબર સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એક માં પલરવ છે એમાં પાઠ ત્રણ અજબ જેવી વાત છે બરાબર. તો દરેક વિદ્યાર્થીએ આજે પલરવની સ્વાદે પોતી કાઢવાની રહેશે, જેમાં પેજ નંબર 45 એટલે કે દરેક વિદ્યાર્થી આ પેજ કાઢવાનો છે અને આગળ પણ આપણે ટપકા જોડો અને લખવું શીખી ગયા છે. તો આ પેજ પર પણ ઈ જ રીતે કરવાનું છે બરાબર. ટપકા જોડો અને લખો એવી સૂચના છે ને દરેક વિદ્યાર્થી. પેજ નંબર 45 કાઢીએ ને તો હવે આજે આપણે એમાં ટપકા જોડીશું અને ચિત્ર છે એ શેનું ચિત્ર છે તો કે અહીંયા લખેલું છે બરાબર. તો પેલા ટપકા આપે છે એને આપણે સરસ મજાના ગુસ્સો વળાંક વાળીશું. તમને એરો આપેલો છે ઉપરથી જ્યાં જ્યાં એરો પહોંચે ને ત્યાં સુધી વળાંક વાળવાનો છે. પેલા શું છે ગરોળીનો ગ બરાબર, ગરોળીનું ચિત્ર આપ્યું છે ને અહીંયા એરો પૂરો થાય છે અહીંયા એટલે ત્યાં વળાંક પૂરો કરી દેવાનો. પછી બીજામાં ઉપરથી અહીંયા લઈને અહીંયા એરો પૂરો થઈ જાય છે. જો પિંક કલરનો એરો બતાવેલો છે. હવે ચિત્ર છે એ શેનું છે તો કે ગરોળી બરાબર. એટલા માટે આપણે ગ ગરોળીનો ગ ગણપતિનો ગ થાય બરાબર. ત્યાર પછી એનું સામેનું ચિત્ર એ શેનું છે મસાલ. તો આપણે પેલા મસાલાના મને વ્યવસ્થિત ટપકા ઘૂંટી દઈશું બરાબર. હવે શું લખેલું છે શેનું ચિત્ર છે તો કે મસાલા એટલે એટલે લખેલું છે મસાલો બરાબર. વ્યવસ્થિત લીટી બાર નું જે છે પેન્સિલથી સરસ મજાનું વળાંક કરવાનું છે. હવે આ શેનું ચિત્ર છે તો કે નટ નું બરાબર. તો પેલા આપણે નટ નટ ના નને આપણે વ્યવસ્થિત ઘૂંટી લઈએ. હવે ચિત્ર શેનું છે તો કે નટ નું. તમે જોયું હશે જે લાકડી ઉપર એના ખેલદાવ દેખાડે છે એને નટ કહેવાય બરાબર. તો અહીંયા શું લખેલું છે તો કે નટ. ત્યાર પછી આ ચિત્ર શેનું છે પ્રાણીનું છે એને શું કહેવાય તો કે જરો. એટલે મને તમને એ શબ્દ વાંચતા આવડી જાય એટલા માટે તમને એ શબ્દ પણ આપેલા છે. તો તમારે પણ શબ્દ વાંચતું જવાનું છે ને સાથે આ ગૂંટવાના પણ છે. જ ઘરકનો જ બરાબર વ્યવસ્થિત એક પણ ટપકાને બહાર જોવા જોઈએ ને વ્યવસ્થિત જે ટપકા આપેલા છે એના પર જ ગૂંટવાનું રહેશે. ત્યાર પછી આ ચિત્ર શેનું છે તો કે ગાય. તમને પરીક્ષામાં આવા ચિત્ર આપ્યા હોય એ નામ લખવાના કે તમને ચિત્ર ઓળખીને નામ લખતા આવડે ને જો અત્યારે તમે વાંચો તો આને શું કહે તો કે ગાયો. તો અહીંયા આપણે ગાયના ગાને આપણે જોડી દઈશું ઘૂંટવાનું સરસ મજા ગા બરાબર. ત્યાર પછી આ ચિત્ર શેનું છે તો કે માછલી. તો આપણે માં માછલીના મને આપણે પેલા ઘૂંટી લઈએ અને શબ્દ પણ વાંચવાનું કે માછલી. મેં તમને બારાફરી અગાઉ કરાવેલી છે તો તમને હવે શબ્દ વાંચતા એના આધારે આવડે ને. તો પેલા વાંચવાનું માં છ અને લી. ત્યાર પછી જુઓ તો આ ચિત્ર શેનું છે તો કે નાગો બરાબર. નાગો હવે આપણે આ જે અક્ષર છે એને આપણે ઘૂંટી નાખીએ ના 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 ના. ત્યાર પછી આ શેનું ચિત્ર છે તો કે જામફળું. હવે લખેલું છે જામફળ. હવે આપણે જામફળના જાને ઘૂંટી નાખીએ સરસ મજાનું પેન્સિલ ને બરાબર વળાંક વાળા વળાંક સરસ મજાનું લેવાનું છે જામફળનો છે બરાબર. તો દરેક વિદ્યાર્થી આપે સરસ મજાનું ઘૂંટવાનું છે તેમજ આ શબ્દ નોટમાં લખવાના છે. હવે દરેક વિદ્યાર્થી કઈ સમજ છે તારે
अस्तु।